આપણે ઇકોનોમિક્સના જે બર્નિંગ ટોપિક્સ છે એ આપણે માસ્ટર લેવલના વિદ્યાર્થી તરીકે કે બેચલર લેવલના વિદ્યાર્થી તરીકે આપણને આ બે ટોપિક હું જે ભણાવવા જઈ રહ્યો છું, ખાસ તો એક ટોપિક છે નાણાકીય નીતિ. તો એ નાણાકીય નીતિને સમજતા પહેલા થોડું ઇન્ફ્લેશન એટલે કે ફુગાવા વિશે જાણવું જરૂરી છે. અને ફુગાવાની અને નાણાકીય નીતિ બંને બાબતો એ માત્ર તમારી બધી જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે જેવી કે યુપીએસસી, જીપીએસસી, સ્ટાફ સિલેક્શન કમિશન કે કોઈ પણ પરીક્ષાઓ આવે એમાં એના જે ટર્મિનોલોજી છે એનું બેઝિક નોલેજ છે. એ એવું નથી કે માત્ર ઇકોનોમિક્સ વાળાને જ આવડવું જોઈએ, પણ અત્યારે કોમન કોઈ પણ સબ્જેક્ટવાળા વિદ્યાર્થીઓ હોય અથવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા કોઈ પણ ઉમેદવારો હોય એમને આ ફુગાવો, એના ઉદ્ભવવાના કારણો અને એનું રિઝર્વ બેંક કેવી રીતે એનું કંટ્રોલ કરે છે તેજી અને મંદીનું, તો એ બાબતો એક ખાસ આપણે જાણી લેવી જોઈએ. જો તમે ઇન્ફ્લેશનને સમજો અને ઇન્ફ્લેશનના રીઝનને તમે સમજો તો અને તો જ મોનેટરી પોલિસીમાં આરબીઆઈ શું કરે છે એ તો જ આપણે એને સમજી શકાય એવું છે. તો હું આપને એક ફુગાવો, આપણે જે કહીએ છીએ ફુગાવો એટલે એને બીજી ભાષામાં અંગ્રેજીમાં ઇન્ફ્લેશન કહેવાય અને આપણી સાવ સાદી ગુજરાતી ભાષામાં મોંઘવારી અથવા ભાવ વૃદ્ધિ અથવા ભાવ વધારો આવું કહે છે. તો આ ભાવ વધારો છે એ શું કામ ઉદ્ભવે છે, શા માટે ભાવ વૃદ્ધિ થાય છે, એના કારણો મેં બોર્ડ ઉપર દર્શાવ્યા છે. તો એ આપણે સામાન્ય રીતે જાણતા જોઈએ છીએ, પણ અહીંયા થોડુંક એક નવી બાબત હું દાખલ કરીને તમને એક માહિતી સમજાવું છું નાણાકીય નીતિ તરફ. તો સૌ પ્રથમ આપણે જ્યાં ફુગાવો, ભાવ વધારો કેમ ઉદ્ભવે છે એના કયા કયા કારણો છે મેં એને મુદ્દાસર બોર્ડ ઉપર લખ્યા છે. તો પહેલું કારણ છે કે કુદરતી કારણ. તો એ બધા આપણે જાણો છો કે ભાવ શું કામ વધે છે, તો કે કુદરતી આફતો આવે અર્થતંત્રમાં, સમાજ આપણી વ્યવસ્થામાં, તો પૂર છે, ભૂકંપ છે, અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, જ્વાળામુખી વગેરે, વીજળી પડવી, આવી કોઈ પણ ઘટના હવે એ આપણા હાથમાં નથી, આ ઘટના કુદરતના હાથમાં છે. અને આ ઘટના અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ થાય, કોઈ પણ આવી હોનારત બની જાય તો આપણો જે અનાજનો અને બધી વસ્તુઓનો પુરવઠો છે એની ઉપર એ બહુ ભયંકર અસર કરે છે અને એને પરિણામે પુરવઠો પેદા જ નથી થતો બરોબર, ક્યારેક અને ક્યારેક અતિ પુરવઠો પણ પેદા થઈ જાય. લીલો દુકાળ અને આપણે જેને કહીએ છીએ અતિવૃષ્ટિ થાય તો લીલો દુકાળ આવે, ન થાય તો હાવ કાળો દુકાળ. તો આ બધી પરિસ્થિતિ છે એને કારણે પણ અર્થતંત્રમાં ભાવ વૃદ્ધિ થઈ જાય છે. આ ઉપરાંત અમુક માનવીય કારણો પણ છે, આ કુદરતે કરેલા કારણો મેં જે તમને કીધા એ. હવે માનવીય કારણો છે, એમાં યુદ્ધ થઈ જાય, ભારત પાકિસ્તાનનું યુદ્ધ, ભારત ચાઇનાનું યુદ્ધ, ભારત બાંગ્લાદેશનું કે પછી વિશ્વ યુદ્ધ ફાટી નીકળે, તો એના કારણે પણ બધો ઉત્પાદનના સાધનો છે એ બધી આવી જે સંરક્ષણની બાજુ છે એ તરફ વળી જાય છે અને એને પરિણામે જે વપરાશી ચીજ વસ્તુઓ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એના પુરવઠા ઉપર આ અસર કરે છે. એવી જ રીતે રાજકીય અરાજકતા, હાલમાં આપણે જુઓ માલદીવમાં આ ઘટના બની રહી, એવી રીતે કોઈ પણ દેશમાં જ્યારે રાજકીય અંધાધૂંધી ફાટી નીકળે, રાજકીય અરાજકતા થાય, ત્યારે પણ આ મોંઘવારી છે એ કાબૂમાં રહેતી નથી અને એક બહુ ભયંકર અસર કરે છે. આ ઉપરાંત આપણે બધા સામાન્ય આર્થિક કારણો જોઈએ કે શું કામ ફુગાવવા માટે કયા બીજા અન્ય કારણો જવાબદાર છે, તો એમાં આપણે સૌ જાણો છો કે જેમ વસ્તી વધે એમ માંગ વધે. આમાં આપણે માલથસનો સિદ્ધાંત પણ યાદ કરીએ કે ભાઈ અનાજના પુરવઠામાં સમાંતર શ્રેણીમાં વધારો થાય છે અને જે મનુષ્યની જે જાતિ છે એમાં ગુણાત્મક શ્રેણીમાં વૃદ્ધિ થાય છે, 2 ના 4, 4 ના 8, 8 ના 16. જો કે એ થિયરીની તો ઘણી બધી મર્યાદા છે, પણ જે દરે વસ્તી વધે છે એ દરે માંગ વધે છે, પણ જે દરે માંગ વધે છે એ દરે જીવન જરૂરિયાતની વસ્તુ પેદા થતી નથી. આપણે માનવીને રોજ દૂધ જોઈએ, શાકભાજી જોઈએ, કઠોળ જોઈએ, પણ એમાં એ કુદરતની એક પ્રક્રિયા હોય ત્યારે તૈયાર થાય છે,
પણ આપણી માંગ છે દૈનિકો એટલે આ બે પરિબળો છે એ મોંઘવારી માટેના સામાન્ય આર્થિક કારણો છે આ ઉપરાંત જ્યારે રાજ્ય સરકાર એટલે કે રાજ્ય એટલે કેન્દ્ર સરકાર પણ એ જ્યારે જાહેર ખર્ચ વધારે છે ત્યારે પણ લોકોના હાથમાં વધુ પડતું નાણું આવે છે નાણાનો પુરવઠો લોકોના હાથમાં આવે છે રાજ્ય ખર્ચ કરે અને નાણાનો પુરવઠો લોકોના હાથમાં આવે તો જેમ આપણા હાથમાં નાણાનો પુરવઠો વધુ આવે એટલે કે નાણાની તરલતા આપણા હાથમાં વધુ આવે તેમ આપણી માંગ વધે છે એ ઉપરાંત સરકારનો રાજ્યનો ખર્ચ જાહેર ખર્ચ દિન પ્રતિદિન વધે એને પરિણામે સરકારની રાજકોષીય ખાધ માં વૃદ્ધિ થાય બજેટમાં તમે જોયું કે ભાઈ રાજકોષીય ખાધ છે એમાં વૃદ્ધિ થાય સરકારનું દેવું વધી જાય તો આ ખાધને પૂરવા માટે સરકાર ખાધની પુરવણી કરે છે નવું ચલણી નાણું બહાર પાડે છે નવું નાણું છાપે છે હવે નાણું છાપતા કેટલી વાર થાય કે મસ્જિદમાં નાખે એટલે નોટ છપાઈ જાય બરોબર પણ એક ઘઉંનો છોડ નાનો તમે ઉગાડો અને મોટો થઈ ત્યારે ઘઉંનો દાણો બને એને કેટલી વાર લાગે અને આ નોટ છાપતા કેટલી વાર લાગે તો આ જે નોટ છાપવાનું કામ છે ને નોટ એ બહુ ઝડપી થાય છે પણ આપણી જીવન જરૂરિયાત માટે જે દૂધ અનાજ ચીજ વસ્તુ જોવે છે એ ધીમા દરે થાય છે એવી જ રીતે આ નાણાનું અધિમૂલ્યન થાય એટલે કે બીજા દેશના ચલણની સાપેક્ષ કૃત્રિમ રીતે અથવા સાપેક્ષ રીતે આપણી જે સરકાર છે એ સત્તાવાર રીતે ભારતના ચલણને વિદેશના ચલણના સંદર્ભમાં એનું મૂલ્ય વધારી દેવામાં આવે એને અધિમૂલ્યન કહેવાય જો ઘટાડી દેવામાં આવે તો નાણાંનું મૂલ્યનું અવમૂલ્યન કહેવાય અને વિદેશી ચલણના સંદર્ભમાં ભારતના ચલણનું મૂલ્ય વધારી દેવામાં આવે તો એ નાણાંનું અધિમૂલ્યન કહેવાય તો આ જો નાણાંનું અધિમૂલ્યન થાય તો આપણને આયાતો છે ને એ સસ્તી પડે આયાત વિદેશમાંથી આવતી આયાતો સસ્તી પડે હવે જેમ આપણી આયાતો વધે પેટ્રોલ ને ડીઝલ ને બધું આપણે વિદેશોમાંથી આવે છે ટેકનોલોજી બધું તો જેમ આયાતો આપણી વધે આપણો વપરાશ વધે એમ આપણે ચૂકવણી વધે બરાબર તો આયાત બિલમાં વૃદ્ધિ થાય છે નાણાંનું અધિમૂલ્યન થાય પછી આ ઉપરાંત દેશમાં ભ્રષ્ટાચાર કરે છે બધા સંગ્રહખોરી કરે સટ્ટાખોરી કરે તો આ બધા કારણો છે એ બધા કારણો ફુગાવો પેદા થવા માટે જવાબદાર કારણો છે હવે આ બધા કારણોમાં જો સૌથી અગત્યનું કારણ હોય તો એ એક કારણ છે આ નાણાકીય કારણ અર્થતંત્ર આ કારણ જો સમજાઈ જાય તો આપણને ફુગાવો શું કામ થાય છે એનું મુખ્ય જો નાણાકીય કારણ આ બધા કારણો તો છે જવાબદાર ફુગાવા થવા માટે પરંતુ મુખ્ય નાણાકીય કારણ કે સેને લીધે ફુગાવો થાય છે એ છે કે નાણાના પુરવઠામાં વૃદ્ધિ તો તમે જુઓ કે નવું ચલણી નાણું છપાય આપણા હાથમાં નાણાનો પુરવઠો આવે તો જેવો પુરવઠો આવે એમ આપણી માંગ વધે માંગ આપણી એટલી ઝડપે વધે છે એટલી ઝડપે ઉત્પાદન થતું નથી બરાબર દાખલા તરીકે દૂધ તો એ દૂધ છે એ માદા પશુઓ અથવા માદા પશુઓમાં ઈશ્વરે શક્તિ આપી છે કે એની પાસે દૂધનું સર્જન થાય તો એક નાનું ગાય કે ભેંસ કે ઘેટાનું કે બકરીનું કે કોઈ પણ જે દૂધ આપતા પશુઓ છે એ દૂધ ક્યારે આપે તો તમે જુઓ કે એક માદા જન્મે એ મોટા થાય પછી એ ગર્ભ ધારણ કરે પછી એ માતા બને પછી એને દૂધ આપવાનું શરૂ થાય તો ત્યાં સુધી દૂધ આપતું નથી એ પશુ તો આપણે તો દૂધની ડિમાન્ડ રોજ જોવે છે આપણી પાસે પૈસો છે એટલે આપણે માંગ કરી લીધી આજે તમે ટમેટાનો છોડ વાવો છો તો બી ઉગે છે આ થાય છે ધીરે ધીરે છોડ મોટો થાય અને પરિપક્વ થાય ત્યારે એના બી એના જે ટમેટા છે એ આવે હવે આપણે તો ટમેટા રોજ ખાવા જોઈએ છે એવી જ રીતે ઘઉં આપણે રોજ ખાવા જોઈએ છે બધી વસ્તુઓ રોજ જોઈએ છે પણ એ પેદા થતા કેટલી વાર લાગે છે એક શ્રીફળ નાળિયેર લઈ લો તમે તો એ છોડ ક્યારે મોટો થાય પછી એ 2-3 વર્ષે શ્રીફળ આપવાનું શરૂ કરે પણ આપણી ડિમાન્ડ રોજની છે શું કામ રોજની છે કારણ કે આપણા હાથમાં પૈસો છે પૈસો છે ના જેવો આપણા હાથમાં પૈસો છે એટલે આપણે માંગ કરીએ પણ એ દૂધ આખા દેશને બનતા કેટલી વાર લાગે કેવી રીતે પહોંચવું અને એમાં પાછું પશુઓનો ગાળો નિશ્ચિત છે કે ભાઈ આ માદા જે પશુ છે એ અમુક માતા બની છે તો અમુક અમુક સમય સુધી દૂધ આપશે
પછી જેવી એની ઉંમર થશે એટલે એના હોર્મોન્સ પૂરા થઈ જશે એટલે દૂધ નહીં આપે, બંધ થઈ જશે દૂધ આપવાનું. પણ આપણી ડિમાન્ડ કન્ટિન્યુ રહેશે, દૂધ પીવા બધાને જોવે છે. તો એવી રીતે શાકભાજીનો છોડ તમે આજે ઉગાડો ક્યારે મોટો થાય? તો જે ઝડપે નાણું છે, આ હું ઝેરોક્સ મશીનમાં નાણાંની નોટ નાખું તો નવી 2000ની છપાઈ ના આવશે, 5000ની છપાઈ જશે, જેવી તમે બહાર પાડો એવી. જે ઝડપે નાણું પેદા થાય છે એટલી ઝડપે આ અનાજનો પુરવઠો પેદા થતો નથી, જીવન જરૂરિયાતની વસ્તુઓનો પુરવઠો પેદા થતો નથી. એટલે આ બે વચ્ચે ઇનબેલેન્સ છે. તો આપણી પાસે શું વધી ગયું છે? મની, આ વધી ગયું છે, નાણાંનો પુરવઠો આ વધી ગયો છે. એટલે આપણે ડિમાન્ડ કરીએ છીએ, પણ જે ઝડપે ડિમાન્ડ કરીએ છીએ એ ઝડપે વસ્તુનો પુરવઠો પેદા થતો નથી. એટલે આ ફુગાઓ પેદા થાય છે. તો હવે આપણને ઇકોનોમિક્સ અથવા કોમન મેન તરીકે આપણને પૂછે કે કયું રીઝન છે ફુગાવાનું, તો હવે આપણે એમ કહી શકીએ કે આ બધા કારણો તો છે, પણ મેઇન રીઝન હોય તો એ રીઝન છે કે સપ્લાય ઓફ મની ઇઝ રેપિડલી ઇન્ક્રીઝિંગ ઇન ઇકોનોમી. આપણા હાથમાં પૈસાનો પુરવઠો ઝડપથી વધે છે એટલે આપણે માંગ કરીએ છીએ, સમજાય છે? તો આ રીઝન છે. તો હવે રિઝર્વ બેંક છે એનું મુખ્ય કારણ શું કે ભાઈ આ અર્થતંત્રમાં ફુગાવો થયો કે મંદી થયો એને કેવી રીતે કંટ્રોલ કરશું? તો એની માટે આખું જે આપણો અર્થતંત્રમાં જો મંદી સ્થિતિ આવી જાય તો પણ સારી નથી, અને ફુગાવાની સ્થિતિ અર્થતંત્રમાં આવી જાય તો એ પણ સારી બાબત નથી. તો આરબીઆઈ છે રિઝર્વ બેંક, દરેક દેશની કેન્દ્રીય બેંક છે, એની મોનેટરી પોલિસી છે એ એને મેનેજમેન્ટ કરતી હોય છે. તો ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ આ નાણાંનો પુરવઠો છે એનું શું કરે છે? નિયમન, નિયંત્રણ અને નિરીક્ષણ એનું મેનેજમેન્ટ કરે છે. આરબીઆઈ છે તો શું કામ કરે છે? તો કે આખા ભારતના અર્થતંત્રમાં જેટલો પુરવઠો એટલે કયો પુરવઠો? નાણાંનો પુરવઠો, ચલણી નાણું. કેટલું નાણું લોકોના હાથમાં છે અને કેટલું નાણું ક્યારે પાછું ખેંચી લેવું અને ક્યારે એને આપવું, તો આપવું અને લેવું બરોબર એ બાબતો એ આખા અર્થતંત્રમાં જો આ પુરવઠો વધી જાય તો ખૂબ ફુગાવો થઈ જાય, અને જો આ પુરવઠો ઘટી જાય તો મંદી આવે. લોકોના હાથમાં પૈસા ન રહે તો મંદી આવે, અને લોકોના હાથમાં ખૂબ પૈસા આવી જાય તો ફુગાવો ઇન્ફ્લેશન પેદા થાય. એટલે નાણાંના પુરવઠાનું અથવા નાણાંના પ્રમાણનું અર્થતંત્રમાં નાણાંના પ્રમાણનું અથવા નાણાંના પુરવઠાનું નિયમન એટલે કે રેગ્યુલેશન, નિયંત્રણ કંટ્રોલ અને ઓબ્ઝર્વેશન, આ ત્રણેયમાં ની શબ્દ છે. નિયમનમાં પહેલો ની, નિયંત્રણમાં પહેલો ની અને નિરીક્ષણમાં પહેલો. આ આખું કોનું નિરીક્ષણ કરવાનું છે, કોનું નિયંત્રણ કરવાનું છે અને કોનું નિયમન કરવાનું છે? તો એ બધું નાણાંના પુરવઠાનું નિયમન કરવાનું છે. તો એ કોણ કરે છે? તો કે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. શું કામ કરે છે? તો આ જે પોલિસી છે એને કહેવાય નાણાકીય નીતિ, નાણાંના પુરવઠાનું નિયંત્રણ, નિયમન અને નિરીક્ષણ કરતી નીતિ એટલે નાણાકીય નીતિ. અંગ્રેજીમાં એને કહેવાય મોનેટરી પોલિસી. તો એના ઓબ્જેક્ટિવ કયા છે? શું કામ એ આ નાણાંના પુરવઠાનું કંટ્રોલ કરે છે? રિઝર્વ બેંકની નાણાકીય નીતિના હેતુ એમાં તમે જુઓ કે દેશમાં અથવા અર્થતંત્રમાં તેજી અને મંદીનું નિયંત્રણ બેલેન્સ કરવાનું કામ એ આનું છે, આનો ઓબ્જેક્ટિવ છે, મેઇન ઓબ્જેક્ટિવ. દેશ માટે તેજીની પરિસ્થિતિ પણ બહુ સારી નથી અને મંદીની પરિસ્થિતિ પણ ખરાબ જ છે. મંદી તો તેજી છે, સામાન્ય દરે ફુગાવો ચાલતો હોય તો એક પાછો આવતા આવી છે, તો એનું કંટ્રોલ કરવાનું હેતુ આનો છે. દેશનો ઝડપી આર્થિક વિકાસ થાય, પ્રગતિ થાય એ હેતુ પણ આનો છે. બેરોજગારી, ગરીબી અને આવકની અસમાનતા, આ ત્રણેય મુદ્દા છે. બેરોજગારી, ગરીબી અને આવકની અસમાનતા ઘટાડવી એ પણ આરબીઆઈ નો એક કી ઓબ્જેક્ટિવ છે. એ ઉપરાંત આપણા દેશની કરન્સી છે રૂપિયો, ચલણ, તો એનું ઇન્ટરનલ વેલ્યુ અને બાહ્ય, આંતરિક એટલે ઇન્ટરનલ અને બાહ્ય એટલે એક્સટર્નલ વેલ્યુ
એ સ્થિર રહેવા માટે પ્રયત્ન કરે છે. દાખલા તરીકે આપણે હવે આજે રૂપિયાનું મૂલ્ય તમે જોવો દેશમાં જ નથી. આજે તમે કોઈ ભિખારીને રૂપિયો આપશો તો એ તમારી સામું જોશે નહીં રે, વેલ્યુ નથી રૂપિયા, એને 5 રૂપિયા 10 રૂપિયા આપવા પડે. પહેલા એક જમાનો હતો કે નાનું બાળક હોય તમે એને ઘરે જાઓ મહેમાન તરીકે તો રૂપિયો ને એવી રીતે મહેમાન આપતા. આજે તમે કોઈ ઘરે મહેમાન બનીને કોકના ઘરે જાજો, કોકના બાળકને રૂપિયો આપજો તો તમારી ક્રેડિટ વહી જશે. સમજાય છે? તમારે ઓછા ઓછા એના હાથમાં 50 રૂપિયા આપવા પડ્યા જમાના પર. સમજાય છે? એટલે રૂપિયો છે એની વેલ્યુ વહી ગઈ દેશમાં જ વહી ગઈ ને ઇન્ટરનલ, કાંઈ આવતું નથી. રૂપિયાનું પાણીનું પાઉચ નથી આવતું, 2 રૂપિયા થઈ ગયા. સમજાય છે? તો આ રૂપિયાની વેલ્યુ ડાઉન થાય છે. બીજું, ડોલર સામે વિદેશના ચલણો ડોલર પાઉન્ડ યેન એની સામે આપણો રૂપિયો છે એ ધોવાઈ જાય છે. એના એક ડોલર બરાબર આપણા 65 રૂપિયા ચાલતા હોય, 68 ચાલે, ક્યારેક 75 પોગે. એનો ડોલર મજબૂત થાય વિદેશનો આપણું એક્સટર્નલમાં. તો ઇન્ટરનલ અને એક્સટર્નલ કરન્સીની વેલ્યુએશન જાળવી રાખવાનું કામ એ આરબીઆઈ એનો એક કી ઓબ્જેક્ટિવ છે. પછી બધા સ્પેક્યુલેશન વાળા જે ઇન્વેસ્ટમેન્ટ થાય છે, સ્પેક્યુલેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, સટ્ટો રમ એવા મૂડીરોકાણ છે એને અટકાવો. તો આ સટ્ટો તમને કોને કહેવાય? જરા એક નાનું ઉદાહરણ આપું, વધારે આમાં ટાઈમ નથી. તો જે મોટા મોટા વેપારીઓ ઉદ્યોગપતિઓ છે એ કેવી રીતે પૈસા વાળા થાય છે એ જરા તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણી સામે એક બિલ્ડિંગ છે એ 1 કરોડ રૂપિયાનું છે અને હું એક મોટો સટોડિયો વેપારી છું. હવે મારી પાસે કેશ રૂપમાં 25 લાખ રૂપિયા છે અને બાજુનું બિલ્ડિંગ છે 1 કરોડ રૂપિયાનું. હવે મારે એ બિલ્ડિંગ લેવું છે તો પણ મારી પાસે શું થાય કે 25 લાખ જ છે, 75 લાખ રૂપિયા મારી પાસે નથી. તો હવે હું શું કરીશ? હું જાઉં છું બેંક પાસે અને કહું છું મને લોન આપો 75 લાખ, મારે આ મકાન લેવું છે. બરોબર? તો બેંક મને સેના આધારે લોન આપશે? તો કે આ જે મકાન છે એ ગીરવે મૂકવું પડે. જો હું લોન ન ભરી શકું તો એ જામીનગીરી તરીકે મકાન ગીરવે એ બેંક લઈ લે. બાકી બધા મારા ડોક્યુમેન્ટ્સ લઈ લે, એક બે સગાવાળા એની સહી લઈ લે, મારી મોટર કાર ગાડી મારા જે દાગીના બધું જેટલી બીજી પ્રોપર્ટી હોય ઘર એ બધું ગીરવે મૂકા અને એક બે એશ્યોરિટી લઈ મને લોન આપે. તો હવે જોજો, તમને એક સાદું ઉદાહરણ, કરોડ રૂપિયાનું બિલ્ડિંગ છે, મારી પાસે 25 લાખ જ છે ખીચામાં, 75 લાખ રૂપિયાની મેં લોન લીધી, જે મકાન ઉપર લોન લીધી એને જ ગીરવે મૂક્યું છે અને બાકી બધી મારી એસેટ છે એને મેં ગીરવે મૂકી. ઓકે, હવે મકાન થઈ ગયું મારું, મને બેંકે લોન આપી, મારી કરોડ રૂપિયાનું મકાન થઈ ગયું. હવે બજારમાં તેજીનું વાતાવરણ છે તો 6 કે 3 મહિનામાં જ એ મકાન બીજો કોક ખરીદવા ઉભો રહે છે કે 1 કરોડ બીજા 20 લાખ ઉપર આવે. તો હું શું કરીશ? સીધું એ મકાન વેચી દઈશ. તો મને 2 થી 3 મહિનામાં જ્યારે બજારમાં તેજી હોય છે તો મેં કેટલામાં પરચેસ કર્યું? કરોડ. અને વેચ્યું કેટલા? 1 કરોડ 20 લાખમાં મને નફો મળતો એટલે હું વેચી બહાર નીકળ્યું. તો મને આમાં કેટલું માર્જિન મળ્યું? 25 લાખ તો મારા હતા જ. હવે જે મને 1 કરોડ 20 લાખ મળ્યા એમાંથી 75 કરોડ માથે 2-4 લાખ રૂપિયા વ્યાજ થયું, 80 લાખ રૂપિયા બેંકને ચૂકવી દઉં 3 મહિનામાં કે 4 મહિનામાં, એટલે 80 લાખ બેંકને આપી દીધા. તો મારો નફો કેટલો? 30 થી 40 લાખ રૂપિયા હું કેશ લઈને નીકળી જાઉં ને 3 મહિનામાં. તમે કેટલા પૈસા સર્જી નાખ્યા? કોઈ જાતની નોકરી કર્યા વગર, કોઈ જાતનું કામ કર્યા વગર. તો એટલા પૈસા, કરોડનું બિલ્ડિંગ હોય 2 કરોડમાં વેચે, 1 કરોડ 20માં જેવી બજારમાં તેજી, એવી રીતે એક સાથે સોનું છે કિલ્લો કિલ્લોમાં મોટી મોટી પ્લેટમાં સોનું ખરીદી લે. એક જ રૂપિયો સોનાનો ભાવ વધે એક તોલે કે 100 રૂપિયા વધે અને એક સાથે કરોડો રૂપિયાનું સોનું લીધું હોય બીજા દિવસે વેચે છે. એક સાથે આવા કેટલા બિલ્ડિંગ હોય લીધા હોય વેચે લીધા, એટલે એટલા ઝડપથી નાણાંનું સર્જન કરી નાખે છે આ લોકો. પણ વસ્તુઓ પેદા કરતા નથી આ લોકો, કઈ અનાજ પેદા કરતા નથી કે જે લોકો ખાય. આ લોકો શું પેદા કરે છે? પૈસા પેદા કરે છે. અને એ પૈસા પેદા કરે છે કરોડના 20 લાખ કરી નાખ્યા ને માથે 3 મહિના. હવે તમે આઈએસ આઈપીએસ થયા હોય તો તમને એટલો પગાર ના મળે 3 મહિનામાં. એ ભણેલા નથી તો એટલું કમાય છે.
વૃદ્ધિ કરી નાખી ઈ લોકોએ, અને એને કારણે જે છે ઈ આપણી ડિમાન્ડ છે એમાં વસ્તુ નથી, દૂધ નથી, ઘઉં નથી, ચોખા નથી, ફળ નથી, તો એને કારણે મોંઘવારી વધે છે. બીજું પણ છે, દેશના સંસાધનોનો બધા જેટલા ચાર ઉત્પાદનના સંસાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, એનો પણ ઇષ્ટતમ ઉપયોગ થાય એ આરબીઆઈએ જોવાનું છે. અને ભાવોમાં જે ઉથલ પાથલ આવે, ભાવ વધી જાય ઘટી જાય, તો એનાથી બધાને ઉપભોક્તા અને ઉત્પાદક એ બંનેને રક્ષણ આપવાનું કામ એ એની પોલિસીનો એક ભાગ છે. તો એટલું આપણે રાખીએ. બાકી જે નાણાકીય નીતિની આગળની એની પોલિસી છે કેવી રીતે આ કંટ્રોલ કરે એ આપણે આ બીજા વિડીયોમાં જોઈએ છીએ.